ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ માતાજીના કર્યા દર્શન આથી આદ્યશક્તિમાં અંબાની આરાધનાના પાવન અવસર ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે આજે ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી મંત્રી મંત્રીશ્રીએ અંબાજી મંદિર અને માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા ગબ્બર પર્વત ઉપર જઈ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે શક્તિપીઠ અંબાજી મંદિર દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરના શિખર પર ત્રણસો નાના મોટા સુવર્ણ કળશ લગાવેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું મા અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી મંદિરમાં મંત્રી શ્રીનું શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માએ માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી શૈલેષભાઈ પટેલ લલિતભાઈ લુહાર નિલેશભાઈ બુંબડિયા અમરતભાઈ ઓડ સહિત અધિકારી પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભરત ઠક્કર ડીશા હું આજે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મા અંબેના દર્શન અર્થે આવ્યો હતો અને આજે માતાજીને ચરણોમાં નમન કરીને મેં પ્રાર્થના કરી છે કે ગુજરાત એક રૂક્ત મુક્ત બને ગુજરાતનો પ્રજાને માટે સ્વસ્થાઈ અને સારું જીવન માતાજી પૂરું પાડે એના માટેની મેં પ્રાર્થના કરી છે અને જ્યારે હું અંબા માતાનો પણ ખૂબ આભાર માનું છું કે કોરોના જેવી મહામારીમાંથી પણ પ્રજાને ઉગારી છે તો આવનારા દિવસોમાં પણ ગુજરાતની પ્રજા ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિમય જીવન વાતાવરણમાં જીવે અને ગુજરાતની પ્રજા સુખી થાય અને અમારી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત નંબર વન બનીને આગળ વધે એવી પ્રાર્થના મેં માતાજીને કરીશ